નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા ડાઉટ્સ છે એ વિદ્યાર્થીઓ તરફથી આવી રહ્યા છે. એમાંથી જે બહુ જ સારા લાગતા હોય એવા ઓબ્જેક્ટિવ જે ઘણા બધાના ડાઉટ્સના સ્વરૂપમાં હોય એના આપણે થોડા વિડીયો મૂકીશું. હા, તો એ વિડીયો તમે જોતા રહેજો અને લખી લખીને તૈયારી કરતા રહેજો. પ્રશ્ન નંબર એક, બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે મૂકતા લાગતું બળ એફ છે. તમે જોઈ શકો છો કે આ બે વિદ્યુતભારો તમને આપેલા છે. Q1 અને Q2 નામ આપી દઈએ, જ્યાં Q1 બરાબર Q છે અને Q2 બરાબર -Q છે. બે વિજાતીય વિદ્યુતભારો છે, એના વચ્ચે લાગતું બળ એફ બરાબર કે Q1 Q2 બાય આર સ્ક્વેર અનુસાર એફ બરાબર કે બાય આર સ્ક્વેર એઝ ઇટ ઇઝ. Q1ની કિંમત +Q, Q2ની કિંમત -Q, માઇનસ બારે આવી જશે, ક્યુ ગુણ્યા ક્યુ થશે ક્યુ સ્ક્વેર, એટલે થશે એફ બરાબર -KQ² બાય આર સ્ક્વેર. જો 25% વિદ્યુત ભાર એક પરથી બીજા વિદ્યુત ભારને આપવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ, ખાલી જગ્યા 25% વિદ્યુત ભાર એક પરથી બીજાને આપવામાં આવે તો તેમના વચ્ચે લાગતું બળ. હા, Q1 ડેશ 25% વિદ્યુત ભાર આપવામાં, આમાંથી 25% કાઢી લઈએ છીએ, +Q છે તો Q -25% Q આવી રીતે લખી શકાય. બીજો -Q છે, આમાંથી 25% જે કાઢ્યા હતા એને આપીએ છીએ એટલે +25% Q આવી રીતે લખી શકાય. હવે સાદરૂપ આપીએ, Q -25% Q, ટકા છે એને મૂલ્યના સ્વરૂપમાં ફરાવવા પડશે, એટલે 25 ના છેદમાં 100, 25 ના છેદમાં 100 એટલે 1 ના છેદમાં 4 Q થશે. હવે આ Q કોમન, 1 - 1/4 એટલે 3/4, એટલે Q1 ડેશ થશે 3/4 Q, અને Q2 ડેશ 25% એટલે 25 ના છેદમાં 100 એટલે 1/4, અહીંયા માઇનસ છે એટલે -4 + 1 થશે -3, એટલે થશે -3/4 Q. તો આના ઉપર 3/4 Q વિદ્યુત ભાર થશે, આના ઉપર -3/4 Q વિદ્યુત ભાર થશે. એફ ડેશ નવું બળ, એફ ડેશ બરાબર કે Q1 ડેશ Q2 ડેશના છેદમાં આર સ્ક્વેર કે બાય આર સ્ક્વેર એઝ ઇટ ઇઝ. Q1 ડેશની કિંમત મૂકીએ 3/4 Q, Q2 ડેશની કિંમત મૂકીએ -3/4 Q, બંનેનો ગુણાકાર 3/4 × 3/4 = 9/16, માઇનસ નિશાની આગળ લઈ લઈએ, બાકી રહેશે KQ² Q × Q² એટલે KQ² / R² KQ² / R² અને માઇનસ સાઇન એના બરાબર લખી શકાય એફ. બરાબર ધ્યાન આપજો, માઇનસ સાઇન અહીંયા ભેગી આવી જશે એટલે આખા બરાબર લખી શકાશે એફ, એટલે જવાબ થશે એફ ડેશ બરાબર 9/16 F. પ્રશ્ન નંબર 2, ક્યુ વિદ્યુત ભારના બે ધન આયનો એકબીજાથી ડી અંતરે છે. જો આયનો વચ્ચે અપાકર્ષણ બળ એફ હોય તો દરેક આયન પરથી ઓછા થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, ખાલી જગ્યા. તમને બે વિદ્યુત ભારો આપેલા છે, +Q અને +Q. હા, શરૂઆતમાં એ પરમાણુ હશે, +Q બનવા માટે એનામાંથી કાંઈક ઇલેક્ટ્રોન લઈ લઈએ છીએ, ઇલેક્ટ્રોન લઈ લેશું, ઋણ વિદ્યુત ભાર લઈ લેશું, એટલા એના ઉપર ધન વિદ્યુત ભાર જમા થશે અને અપાકર્ષી બળ લાગશે. એટલે આપણે એમ કીધેલું છે કે અમુક ઇલેક્ટ્રોન કાઢી લેતા ધન વિદ્યુત ભાર જમા થાય છે, જેને કારણે અપાકર્ષી બળ એફ લાગે છે. તો કેટલા વિદ્યુત ભાર કાઢવામાં આવેલા હશે? તો એફ બરાબર કે Q1 Q2 બાય આર સ્ક્વેર અનુસાર, કે એટલે 1/4π0, Q1 Q2 બંને પર સમાન વિદ્યુત ભાર છે, સમાન ઇલેક્ટ્રોન કાઢવામાં આવેલા છે, તો Q × Q ના છેદમાં D² હવે Q × Q એટલે Q² ને Q બરાબર કિંમત મૂકી દઈએ NE. N ઇલેક્ટ્રોન કાઢવામાં આવેલા છે, એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર E હોય એના પરથી Q બરાબર NE. હા, NE² એટલે N² E² હવે એમાંથી આ જે 4π0 ને D² છે એને ડાબી બાજુ લઈ જઈએ તો 4π0 FD² = N² E² એમાંથી N² સૂત્ર કરતા બનાવીએ, જે E² છે એને છેદમાં લઈ જઈએ તો 4π0 FD² / E² એનને સૂત્ર કરતા બનાવશું, E² એઝ ઇટ ઇઝ રાખીશું, 24માં E² એઝ ઇટ ઇઝ છે, તો N બરાબર જવાબ આવશે વર્ગમૂળમાં 4π0 FD² / E² પ્રશ્ન નંબર 3, યામ પદ્ધતિના ઉગમબિંદુ પાસે એક્સ અક્ષની સાથે થીટા કોણ બનાવતી આર ત્રિજ્યાના વર્તુળાકાર ચાપ પર લેમડા જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો વિદ્યુતભાર રહેલો છે.
તો ઉગમ બિંદુ પર આ વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો. પ્રશ્નમાં તમને આપેલું છે કે આ છે ચાપ જે કેન્દ્ર પાસે થીટા જેટલો ખૂણો બનાવે છે અને ચાપ પર લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા રહેલી છે. રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર છેદમાં કુલ લંબાઈ, એને કહેવાય રેખીય વિદ્યુતભાર ઘનતા. હવે આ લેમડા વિદ્યુતભાર ઘનતા અને થીટા જેટલો ખૂણો ધરાવતી ચાપ છે એને લીધે કેન્દ્ર પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આકૃતિમાં ધ્યાન લઈ જઈએ. સૌથી પહેલાં આપણે નાનકડા ભાગને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધીશું અને પછી સમગ્ર ચાપ પરનું સંકલન કરી નાખીશું કોન્સેપ્ટ પ્રમાણે. તો આ નાનકડી ચાપ આપણે ધ્યાનમાં લઈએ. આ જે ખૂણો છે એને કહીએ ફાય. ફાયમાં થોડો વધારો કરીએ એટલે આ થશે ડી ફાય. ડી ફાય ખૂણો થશે, આ ત્રિજ્યા છે આર. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, એટલે ડી ફાય અને આરનો ગુણાકાર એટલે ચાપની લંબાઈ થશે આર ડી ફાય. આ આર ડી ફાયને લીધે ધારો કે ઉગમ બિંદુ પાસે ડીઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આ ડીઈના આ ફાય છે એટલે અભિકોણ અનુસાર આ ફાય થશે. તો ડીઈના બે ભાગ પાડી શકાય. આ થશે ડીઈ કોસ ફાય અને ડીઈ સાઇન ફાય. ઋણ એક્સ અક્ષની દિશામાં છે એટલે આવશે માઇનસ કેરેટ આઈ, અને ઋણ વાય અક્ષની દિશામાં છે એટલે આવશે માઇનસ કેરેટ જે. આમ ડીઈના બે ઘટકો માઇનસ ડીઈ કોસ ફાય કેરેટ આઈ અને માઇનસ ડીઈ સાઇન ફાય કેરેટ જે. હવે આપણે શોધવાનું છે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમડા છે, તો આર ડી ફાય લંબાઈ દીઠ વિદ્યુતભાર કેટલો એને આપણે ડી ક્યુ કહી દઈએ. આટલા નાનકડા વિભાગની ચાપની લંબાઈ પર વિદ્યુતભાર ધારો કે ડી ક્યુ, તો ડી ક્યુ બરાબર લખી શકાય લેમડા આર ડી ફાય. ફરીથી એકમ લંબાઈ પર લેમડા, તો આર ડી ફાય લંબાઈ પર કેટલો, તો કે લેમડા આર ડી ફાય, એને કહીએ ડી ક્યુ. પછી સૂત્ર ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર પરથી ક્યુની જગ્યાએ નાનકડો વિદ્યુતભાર ડી ક્યુ, તો વિદ્યુત ક્ષેત્ર ઈની જગ્યાએ થઈ જશે ડીઈ. સૂત્ર થશે ડીઈ બરાબર કે ડી ક્યુ બાય આર સ્ક્વેર. ઓકે, ડીઈ બરાબર કે બાય આર સ્ક્વેર એઝ ઇટ ઇઝ, ડી ક્યુની કિંમત મૂકીએ લેમડા આર ડી ફાય. આ થશે લેમડા આર ડી ફાય. આ એક આર સ્ક્વેરમાંથી એક આર ઉડી જશે આની સાથે, તો બાકી રહેશે કે લેમડા બાય આર. સૂત્ર થશે ડીઈ બરાબર કે લેમડા બાય આર અને ડી ફાય. હવે ડીઈના બે ઘટકો, એક એક્સ અક્ષની દિશામાંનો ઘટક અને બીજો વાય અક્ષની દિશામાંનો ઘટક. એક્સ અક્ષની દિશામાંનો ઘટક ડીઈ એક્સ બરાબર લખી શકાય માઇનસ ડીઈ કોસ ફાય કેરેટ આઈ, આના પ્રમાણે આકૃતિ પ્રમાણે. ડીઈ વાય બરાબર માઇનસ ડીઈ સાઇન ફાય કેરેટ જે. ડીઈની કિંમત મૂકીએ ડીઈ બરાબર કે લેમડા બાય આર ડી ફાય, તો કે લેમડા બાય આર ડી ફાય, બાકી કોસ ફાય આર્યા અને માઇનસ એઝ ઇટ ઇઝ. અહીંયા પણ એ જ રીતે અહીંયા કેરેટ આઈ આવશે. ડીઈ વાય બરાબર ડીઈની કિંમત કે લેમડા બાય આર માઇનસ સાઇન ફાય અને કેરેટ જે. હવે ડીઈ એક્સ ઉપરથી ઈ એક્સ એટલે સમગ્ર ચાપને લીધે કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ એક્સ બરાબર લખી શકાય સંકલન જીરોથી થીટા ડીઈ એક્સ. ડીઈ એક્સની કિંમત મૂકીએ માઇનસ કે લેમડા બાય અચળપદ તરીકે બારે કોસ ફાય ડી ફાય અને કેરેટ આઈ. સંકલન થશે જીરોથી થીટા. આ ચાપ છે એ નો ખૂણો છે થીટા, એટલે જીરોથી થીટા એટલે સમગ્ર ચાપ આવી જશે. કોસ ફાય એનું સંકલન થશે સાઇન ફાય. યાદ રાખજો, કોસ ફાયનું સંકલન થશે સાઇન ફાય અને સાઇનનું સંકલન થશે માઇનસ કોસ ફાય. યાદ રાખો, કોસનું સંકલન સાઇન, સાઇનનું સંકલન માઇનસ કોસ, કોસનું સંકલન સાઇન, સાઇનનું સંકલન માઇનસ કોસ. ચલો, કોસનું સંકલન સાઇન કરીએ. સૌથી પહેલાં ઉપરની સીમા, પછી નિશાની માઇનસ, પછી નીચેની સીમા, એટલે આ થશે સાઇન થીટા માઇનસ સાઇન જીરો. સાઇન જીરો જીરો થશે એટલે ખાલી સાઇન થીટા રહેશે, એટલે ઈ એક્સ બરાબર હશે માઇનસ કે લેમડા બાય આર સાઇન થીટા કેરેટ આઈ. એના પછી ઈ વાય બરાબર સંકલન જીરોથી થીટા ઈ ડીઈ વાય, એની કિંમત મૂકી ડીઈ વાયની માઇનસ કે લેમડા બાય આર બારે સાઇન ફાય કેરેટ જેનું સંકલન. સંકલન જીરોથી થીટા સાઇન ફાય ડી ફાય કેરેટ જે. માઇનસ કે લેમડા બાય આર એ સાઇનનું સંકલન માઇનસ કોસ ફાય થીટા અને જીરો એની સીમાઓ કેરેટ જે. સૌથી પહેલાં ઉપરની સીમા, પછી માઇનસ ને પછી નીચેની સીમા. ઉપરની સીમા મૂકીએ માઇનસ બારે કાઢી લઈએ, માઇનસ માઇનસ પ્લસ. કોસ ફાયમાં સૌથી ઉપરની સીમા કોસ થીટા, માઇનસ નીચેની સીમા કોસ જીરો. કોસ જીરો બરાબર શું લખી શકાશે વન, એટલે સૂત્ર થશે કે લેમડા બાય આર કોસ થીટા માઇનસ વન કેરેટ જે.
आ थयो एक्स घटक अने आ थयो वाय घटक एना परथी ई बराबर लखी शकाय बन्ने घटकोनो सरवाळो ई एक्स वत्ता ई वाय तो ई एक्स माइनस के लेमडा बाय आर साइन थीटा केरेट आई અને ઈ વાય એટલે કે લેમડા બાય આર કોસ થીટા માઇનસ વન કેરેટ જે બંનેનો સરવાળો કરીએ તો કે લેમડા બાય આર બંનેમાં છે અને બંનેમાં હોવાથી આપણે એને કોમન કાઢી શકીએ તો બાકી રહેશે માઇનસ સાઇન થીટા કેરેટ આઈ આર્યું માઇનસ સાઇન થીટા કેરેટ આઈ પ્લસ પ્લસ કે લેમડા બાય આર ગયા બાકી રહેશે કોસ થીટા માઇનસ વન કેરેટ જે આ છે કોસ થીટા માઇનસ વન કેરેટ જે આમ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે લેમડા બાય આર કે લેમડા બાય આર કાઉન્સમાં માઇનસ સાઇન થીટા કેરેટ આઈ પ્લસ કોસ થીટા માઇનસ વન કેરેટ જે માઇનસ સાઇન થીટા કેરેટ આઈ પ્લસ કોસ થીટા માઇનસ વન કેરેટ જે સૂત્ર સીધું જ યાદ રાખવાનું છે અલગ અલગ પ્રકારના ઓબ્જેક્ટિવમાં એ કામ આવે છે ઈ બરાબર કોઈ ચાપને લીધે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સોરી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર લખી શકાય કે લેમડા બાય આર માઇનસ સાઇન થીટા કેરેટ આઈ પ્લસ કોસ થીટા માઇનસ વન કેરેટ જે આગળ વધીએ ધારો કે આ ચાપ છે એ 90 ડિગ્રીની હોય અને ખેંચી લઈએ અહીંયા સુધી તો આ 90 ડિગ્રીની ચાપ થશે થીટા બરાબર કેટલા થશે 90 ડિગ્રી થીટા 90 ડિગ્રી થાય તો શું લખી શકાય ચલો સાઇન પાય બાય ટુ કેટલા થશે 1 કોસ પાય બાય ટુ 0 0 માઇનસ 1 કેટલા થશે માઇનસ 1 એટલે આ થશે માઇનસ કેરેટ આઈ માઇનસ કેરેટ જે સૂત્ર થશે ઈ બરાબર કે લેમડા બાય આર કાઉન્સમાં માઇનસ કેરેટ આઈ માઇનસ કેરેટ જે હવે એનું મૂલ્ય કાઢીએ ઈ બરાબર વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ એટલે વર્ગમૂળમાં માઇનસ વનનો સ્ક્વેર પ્લસ માઇનસ વનનો સ્ક્વેર માઇનસ વનનો સ્ક્વેર એટલે વન પ્લસ માઇનસ વનનો સ્ક્વેર એટલે વન વન પ્લસ વન કેટલા થશે ટુ એટલે એ થશે અંડરરૂટ ટુ અને બાકી બચ્યું કે લેમડા બાય આર આમ જો થીટા પાય બાય ટુ હોય તો ઈનું મૂલ્ય જે છે એ આ રીતે લખી શકાય ઈ બરાબર લખાશે રૂટ ટુ કે લેમડા બાય આર ફરીથી યાદ રાખો ઈ બરાબર જો થીટા પાય બાય ટુ હોય તો ઈ બરાબર લખાશે રૂટ ટુ કે લેમડા બાય આર પ્રશ્ન નંબર 4 વિદ્યુતભારી તારને એ ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર ચાપ બને તે પ્રમાણે વાળવામાં આવે છે જો એકમ લંબાઈમાં વિદ્યુતભાર લેમડા હોય તો તેના કેન્દ્ર ઓ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો તમને અર્ધવર્તુળાકાર વાળવામાં આવેલી ચાપ આપેલી છે જેને લીધે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે આપણે આગળના ઓબ્જેક્ટિવમાં વાત કરી ગયા કે જો થીટા જેટલો ખૂણો હોય ચાપનો તો એને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે લેમડા બાય આર માઇનસ સાઇન થીટા કેરેટ આઈ પ્લસ કોસ થીટા માઇનસ વન કેરેટ જે અને જો થીટા બરાબર પાય બાય ટુ હોય હા પાય બાય ટુ તો આવી પરિસ્થિતિમાં ઈ બરાબર લખી શકાય રૂટ ટુ કે લેમડા બાય આર આનો ઉપયોગ આપણે અહીં કરીશું અહીંયા પાય બાય ટુ હોય એવા બે ભાગ છે આ એક ભાગ એક ચરણ પ્રથમ ચરણમાં અને આ બીજો ભાગ હા બીજા ચરણમાં પહેલા ભાગને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ વન બરાબર રૂટ ટુ કે લેમડા બાય આર અહીંયા રૂટ ટુ કે લેમડા બાય એ ત્રિજ્યા એ આપેલી છે એ જ રીતે આ બીજા ભાગને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ ટુ બરાબર લખાય રૂટ ટુ કે લેમડા બાય એ અને આ બંનેને લીધે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે લખી શકાય સદિશ ઈ બરાબર સદિશ ઈ વન પ્લસ ઈ ટુ અથવા મૂલ્યના સ્વરૂપમાં ઈ બરાબર વર્ગમૂળમાં એક્સ દિશામાંના ઘટકનો વર્ગ વત્તા વાય દિશામાંના ઘટકનો વર્ગ આ બંને છે એ આના ઘટકો કહેવાય એટલે ઈ બરાબર વર્ગમૂળમાં ઈ વન સ્ક્વેર પ્લસ ઈ ટુ સ્ક્વેર લખી શકાય કિંમત મૂકીએ ઈ વન બરાબર રૂટ ટુ કે લેમડા બાય એ એનો સ્ક્વેર પ્લસ રૂટ ટુ કે લેમડા બાય એ હોલ સ્ક્વેર આ સ્ક્વેર અને રૂટ છે ઉડી જશે એટલે બે થઈ જશે અહીંયા પણ બે થઈ જશે ને બે ને બે કેટલા થશે 4 એટલે થશે ઈ બરાબર વર્ગમૂળમાં 4 કે સ્ક્વેર લેમડા સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર આ 4 છે એનું રૂટ લેશું એટલે મળશે 2 સૂત્ર થશે ઈ બરાબર 2 કે લેમડા બાય એ યાદ રાખો મિત્રો યાદ રાખવા જેવી વસ્તુ ખાલી ચાપ હોય તો કે લેમડા બાય આર સાઇન થીટા કેરેટ આઈ માઇનસ સાઇન થીટા કેરેટ આઈ પ્લસ કોસ થીટા માઇનસ વન કેરેટ જે ચાપ છે એ 90 ડિગ્રી હોય તો ઈ બરાબર રૂટ ટુ કે લેમડા બાય આર અને જો ચાપ 180 ડિગ્રી હોય 90 ડિગ્રીના બે ભાગ હોય તો એવી પરિસ્થિતિમાં લખી શકાય ઈ બરાબર ટુ કે લેમડા અહીંયા જે રૂટ ટુ છે એની જગ્યાએ ખાલી ટુ થઈ જશે ટુ કે લેમડા બાય આર અથવા ટુ કે લેમડા બાય એ એટલે ત્રિજ્યા
के ની કિંમત મૂકી દઈએ તો e બરાબર 1 upon 4 pi epsilon 0 2 લેમ્ડા 2 લેમ્ડા / a બે દુ ચાર ઉડી આવશે તો e બરાબર લખી શકાય લેમ્ડા / 2 pi epsilon 0 a જો આ સૂત્ર સીધું યાદ હોય e બરાબર √2 k લેમ્ડા / r તો એનો અહીંયા સીધો જ ઉપયોગ કરી શકાય છે અને જો તમે યાદ રાખી લો છો આ સૂત્ર પણ તો પછી આ બધી જ ગણતરી નીકળી જશે જે ત્રીજો ઓબ્જેક્ટિવ કરાવ્યો ઈ ને ચોથો ઓબ્જેક્ટિવ કરાવ્યો ઈ બધી જ ગણતરી છે અહીં પૂરી થઈ જશે ખાલી એટલું યાદ રાખવાનું છે શોર્ટકટ ચાપ હોય અને થીટા જેટલો ખૂણો હોય તો કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર લખી શકાય k લેમ્ડા / r - sin થીટા કેરેટ i + cos થીટા - 1 કેરેટ j જો ચાપ છે ઈ 90 ડિગ્રી હોય તો √2 k લેમ્ડા / r અને ચાપ છે ઈ 180 ડિગ્રી હોય તો 2 k લેમ્ડા / r તો આ રીતે સૂત્ર યાદ રાખવાથી મોટા ભાગની ગણતરીઓ છે એ તમારી નીકળી જશે પ્રશ્ન નંબર 5 સમાન વિદ્યુત ભારિત બે પીચ બોલ એક જ આધાર બિંદુ પરથી સમાન લંબાઈની દોરીઓ વડે લટકાવેલ છે સંતુલિત અવસ્થામાં તેમની વચ્ચેનું અંતર r છે આ સંતુલિત અવસ્થા એટલે અપાકર્ષણ બળ લાગી જાય એના પછી જે જગ્યાએ સ્થિર થઈ જાય એને કહેવાય સંતુલિત અવસ્થા હવે બંને દોરીઓને તેની અડધી ઊંચાઈએ દ્રઢ રીતે બાંધી દેવામાં આવે છે એ સંતુલિત અવસ્થામાં બંને બોલ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થશે હા પહેલાં જે ઊંચાઈ હોય એના કરતાં ઊંચાઈ અડધી કરવામાં આવે તો અંતર કેટલું થાય એમ પૂછેલું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દ્રઢ આધાર પરથી બે દોરીઓ અને આ પીચ બોલ એટલે ધાતુના ગોળાઓ સાદા લોલકના ગોળામાં કેમ ધાતુનો ગોળો વાપરતા પ્રેક્ટિકલમાં એ ટાઈપના ધાતુના ગોળાઓને કહેવાય પીચ બોલ એ ધાતુના ગોળાઓને ક્યુ જેટલો વિદ્યુત ભાર આપવામાં આવે તો અપાકર્ષી બળ લાગે અપાકર્ષી બળ એફ ઈ બરાબર લખી શકાય એ અપાકર્ષી બળને કારણે છૂટા પડે એટલે સૂત્ર લાગે એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ / આર સ્ક્વેર પરથી કે ક્યુ સ્ક્વેર ના છેદમાં બે વચ્ચેનું અંતર થશે આર એટલે આર સ્ક્વેર ઓકે આ ઉપરાંત બીજા કયા બળો લાગશે એના ઉપર તો કે સૌથી પહેલાં વજન બળ એના ઉપરાંત આ જે છે એ દોરી છે એટલે તણાવ બળ ઉત્પન્ન થશે આ ખૂણો વાયક્સ સાથેનો થીટા છે એટલે અહીંયા ઉપરનો ખીણો યુગ્મ કોણ અનુસાર થીટા થશે એટલે ટીના એ થીટા અનુસાર બે ઘટકો પાડી શકાશે ઉપરનો ઘટક થશે ટી કોસ થીટા અને આ જે સામેનો ઘટક છે એ થશે ટી સાઇન થીટા ટી કોસ થીટાને વજન બળ એમ જી સમતોલ છે અને ટી સાઇન થીટાને કુલંબ બળ વિદ્યુત બળ એફ ઈ સમતોલ છે તો સિગ્મા એફ એક્સ બરાબર 0 અને સિગ્મા એફ વાય બરાબર 0 બળોના સંતુલનની શરત એના પરથી આપણે વાત કરીશું સૌથી પહેલાં ટી સાઇન થીટા બરાબર લખી શકાય કે ક્યુ સ્ક્વેર / આર સ્ક્વેર ટી કોસ થીટા બરાબર લખી શકાય વજન બળ એમ જી બંનેનો ગુણોત્તર લેતા ટી ઉડી જશે સાઇન થીટાના છેદમાં કોસ થીટા બરાબર લખી શકાશે ટેન થીટા ટેન થીટા બરાબર કે ક્યુ સ્ક્વેર / આર સ્ક્વેર અને છેદમાં એમ જી એટલે કે ક્યુ સ્ક્વેર / એમ જી આર સ્ક્વેર ઓકે હવે આ ત્રિકોણ ધ્યાનમાં લઈએ આ ત્રિકોણ અને એમાં ખૂણો થીટા છે એટલે ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ એટલે આ અડધો ભાગ થશે એટલે આર / 2 કુલ અંતર આર છે એટલે અડધું અંતર આર / 2 અને પાસેની બાજુ એટલે આ ઊંચાઈ થશે વાય એટલે ટેન થીટા બરાબર લખાય આર / 2 ના છેદમાં વાય અને ઇઝ ઇક્વલ ટુ લખી શકાય આર ના છેદમાં 2 વાય સમીકરણ 2 સમીકરણ 1 અને 2 માં ડાબી બાજુ ટેન થીટા છે એટલે સરખાવી દઈએ તો કે ક્યુ સ્ક્વેર / એમ જી આર સ્ક્વેર બરાબર લખી શકાય આર ના છેદમાં 2 વાય અને સાદરૂપ આપીએ આર સ્ક્વેર ઉપર લઈ જઈએ આર સ્ક્વેર અહીંયા જશે એટલે આર ક્યુબ અને બાકીનું બધું જમણી બાજુ રાખીએ તો આર સ્ક્વેરનું આર ક્યુબ થઈ જશે કે ક્યુ સ્ક્વેર / એમ જી એઝ ઇટ ઇઝ કે ક્યુ સ્ક્વેર / એમ જી 2 આ અહીંયા અંશમાં જશે એટલે કે ક્યુ સ્ક્વેર સાથે ગુણાશે સૂત્ર થશે આર ક્યુબ બરાબર 2 આ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં એમ જી હજુ આ સૂત્ર બહુ મહત્વનું છે આમાં બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે એક આર ક્યુબ પ્રપોશનલ ટુ વાય ચેક કરો આ આર ક્યુબ પ્રપોશનલ ટુ વાય તમને એવા ઓબ્જેક્ટિવ કે દાખલા આપેલા હોય જેમાં વાયમાં ફેરફાર થતો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે આર ક્યુબ પ્રપોશનલ ટુ વાય તમને એવા દાખલા આપેલા હોય જેમાં વિદ્યુત ભારમાં ફેરફાર થતો હોય ત્યારે આર ક્યુબ પ્રપોશનલ ટુ લખી શકાય ક્યુ સ્ક્વેર આર્યું આર ક્યુબ પ્રપોશનલ ટુ ક્યુ સ્ક્વેર હા તો અત્યારે આ જે દાખલો છે પાંચમો ઓબ્જેક્ટિવ છે એ આના ઉપર આધારિત છે આર ક્યુબ પ્રપોશનલ ટુ વાય આગળ વધીએ આર ક્યુબ પ્રપોશનલ ટુ વાય પરથી આર પ્રપોશનલ ટુ લખી શકાય 1/3 વડે
हाँ घनमूल ले लिए तो वाई रेस टू वन अपॉन थ्री जो वाई वाई बाय टू था तो एनो अर्थ एम था कि शू करिए बराबर वच्चे आ जगह बराबर वच्चे आपणे आ बने दोरी छे ने भेगी करीने बांधी दईए छे आवी परिस्थिति में जे अंतर वाय हतुं ए अंतर हवे केटलुं थई जशे वाय बाय टू हाँ जो वाय छे ई वाय बाय टू थई जशे तो आर प्रपोर्शनल टू वाय रेस टू वन अपॉन थ्री पर थी आर डेस बाय आर बराबर वाय डेस बाय वाय होल रेस टू वन अपॉन थ्री एम किंमत मूकी दईए आर डेस बाय आर में आर ने जमणी बाजू लई गया अने वाय डेस की किंमत मूकी वाय बाय टू तो वाय ने वाय उड़ी जाए टू रेस टू वन अपॉन थ्री छेद में बाकी रहें तो आर डेस बराबर आर अपॉन टू रेस टू वन अपॉन थ्री अथवा लखी शकाय आर ना छेद में बे नू घनमूल राइट जो वाय हो तो आ जवाब आए आर प्रपोर्शनल टू वाय रेस टू वन अपॉन थ्री और जो वाय अर्धू कर दे तो नव अंतर बे विद्युत बारों वच्चे बे पीचबोल वच्चे नव अंतर आर डेस बराबर लखी शकाय आर ना छेद में बे नू घनमूल હવે આની વાત કરવાની છે આર ક્યુબ પ્રપોર્શનલ ટુ ક્યુ સ્ક્વેર હા એટલે એના પછીનો છઠ્ઠો ઓબ્જેક્ટિવ છે હું રકમ વાંચું છું સામાન્ય બિંદુએ એલ લંબાઈની દળ રહિત દોરીઓ સાથે બે આદર્શ વિદ્યુત ભારિત ગોળાઓ લટકાવ્યા છે આ જ પરિસ્થિતિ છે બે વિદ્યુત ભારિત ગોળાઓને લટકાવેલા છે તેમની વચ્ચે લાગતા અપાકર્ષણના કારણે શરૂઆતમાં તેમની વચ્ચેનું અંતર ડી છે બંને ગોળામાંથી વિદ્યુતભાર સમાન દરથી લીક થવાનું શરૂ થાય છે અને તેના લીધે ગોળાઓ એકબીજા તરફ વી વેગથી આવે છે હા બંને ગોળા પર વિદ્યુતભાર લીક થવાનો એટલે વિદ્યુતભાર ઘટી રહ્યો છે જો વિદ્યુતભાર વધશે તો અપાકર્ષણ બળ વધશે તો અંતર વધશે પણ વિદ્યુતભાર ઘટી રહ્યો છે એટલે જે અપાકર્ષણ બળ છે એનું મૂલ્ય ઘટતું જાય છે એને કારણે બંને ગોળાઓ છે એકબીજાની નજીક આવતા જાય છે એનો અર્થ એમ થાય આ બે વચ્ચેનું અંતરને શું કીધું આપણે આર અહીંયા ડી નામ આપેલું છે પણ આર વડે દર્શાવ્યું આર અને જે બંને ગોળાઓ એકબીજા તરફ આવે છે એનો અર્થ અંતરમાં શું થતું જાય છે ઘટાડો એટલે આરમાં ઘટાડો થાય છે અને સેને કારણે થાય છે તો કે બેના વિદ્યુતભારમાં ઘટાડો થઈ રહ્યો છે એટલે ક્યુમાં ઘટાડો થઈ રહ્યો છે એટલે એવું સમીકરણ જોઈએ આર અને ક્યુ વચ્ચેનો સંબંધ દર્શાવતું હોય આગળ વધીએ બંને ગોળાઓમાંથી વિદ્યુતભાર સમાન દરથી લીક થવાનું શરૂ થાય છે અને તેના લીધે ગોળાઓ એકબીજા તરફ વી વેગથી નજીક આવે છે ત્યારે ગોળા વચ્ચેનું અંતર એક્સ ને વેગ વીના વિધેયને કયા સ્વરૂપે મળશે તો અહીંયા જે અંતર છે આરની જગ્યાએ એક્સ કીધેલું છે આ જે આર છે એની જગ્યાએ આવી જશે એક્સ તો વેગ અને એક્સ અંતર વચ્ચેનો સંબંધ શોધવાનો છે ઓકે આપણે અહીંથી શરૂ કરશું આ બધું જેમ છે તેમ એમાં કોઈ ફરક નહીં અહીંથી શરૂ કરશું આ સૂત્ર પરથી લખી શકાય આર ક્યુબ પ્રપોર્શનલ ટુ ક્યુ સ્ક્વેર જ્યાં આર બરાબર આપણે કીધું છે એક્સ જો આર બરાબર એક્સ હોય તો આર ક્યુબ પ્રપોર્શનલ ટુ ક્યુ સ્ક્વેર પરથી ક્યુ સ્ક્વેર પ્રપોર્શનલ ટુ એક્સ ક્યુબ જો અંતર આવી ગયું અને વિદ્યુતભાર ઘટી રહ્યો છે એટલે વિદ્યુતભાર સમયનું વિધેય છે એટલે અંતરનું વિકલન કરવાથી શું મળશે પાછું વેગ એટલે વેગ ઉપર આવવાનું છે એટલે બંને બાજુ કરીએ વિકલન ક્યુનું વિકલન ડી ક્યુ બાય ડીટી એક્સ રેસ ટુ થ્રી બાય ટુનું વિકલન ડી બાય ડીટી ઓફ એક્સ રેસ ટુ થ્રી બાય ટુ પણ જો એક્સ હોય તો ડી એક્સ બાય ડીટી લખાય એક્સ રેસ ટુ થ્રી બાય ટુ હોય તો સીધું વિકલન થઈ શકે નહીં તો એક કામ કરીએ ડીએક્સ વડે ગુણીએ અને ડીએક્સ વડે ભાગીએ અને ડીએક્સ અને ડીટીને ઇન્ટરચેન્જ કરી નાખીએ તો ડી બાય ડીએક્સ થશે અહીંયા થશે ડીએક્સના છેદમાં ડીટી હવે એક્સ રેસ ટુ થ્રી બાય ટુનું એક્સની સાપેક્ષે વિકલન છે એ શક્ય બનશે કઈ રીતે એક્સ રેસ ટુ એનનું વિકલન શું થાય એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન માઇનસ વન એના પરથી ઘાત આગળ આવશે થ્રી બાય ટુ અને ઘાતમાંથી એકની બાદ બાકી થશે એક્સ રેસ ટુ થ્રી બાય ટુ માઇનસ વન અને આ અંતરનું સમયની સાપેક્ષે વિકલન શું આપશે વેગ થ્રી બાય ટુ એક્સ રેસ ટુ થ્રી બાય ટુ માઇનસ વન એટલે થશે વન અપોન ટુ અને બાકી રહેશે વી હવે વિદ્યુતભાર જે લીક થાય છે એ કેવો જળવાઈ રહે છે અચળ એટલે તમને આપેલું છે ડીક્યુ બાય ડીટી કેવા જળવાઈ રહે છે અચળ એનો અર્થ આ બધી જ વસ્તુ શું જળવાઈ રહેશે અચળ એનો અર્થ વી પ્રપોર્શનલ ટુ એક્સ રેસ ટુ વન અપોન ટુ છેદમાં જશે અંશમાં લખીએ તો લખી શકાય વી પ્રપોર્શનલ ટુ એક્સ રેસ ટુ માઇનસ વન અપોન ટુ આમ તમને આ પરિસ્થિતિમાં જુદી જુદી ચલ રાશિઓ વચ્ચેના સંબંધો આપેલા છે ઓબ્જેક્ટિવ પાંચ અને છ માં એ સંબંધો કયા કયા છે જો ધ્યાન આપજો પહેલો સંબંધ છે આર ક્યુબ પ્રપોર્શનલ ટુ વાય જ્યાં વાય ઊંચાઈ છે આર ક્યુબ પ્રપોર્શનલ ટુ વાય જો વાય અડધું થશે તો અંતરમાં ફેરફાર થશે અને એનો જવાબ આ છે આર ડેશ બરાબર આરના છેદમાં ટુ રેસ ટુ વન અપોન થ્રી હા એટલે પહેલું યાદ રાખવા જેવું સૂત્ર છે આર ક્યુબ પ્રપોર્શનલ ટુ વાય જો તમે આ સૂત્ર યાદ રાખો છો
तो आ वस्तुओं बधी निकली जाशे। हाँ तो आ परिस्थिति ने अनुलक्षी ने याद रखी शकाय आर क्यूब प्रपोर्शनल टू वाय। एटले आमा कोई पण जातनो फेरफार आवे वाय अर्धुं थाय के वाय त्रीजा भागनुं थाय के चौथा भागनुं थाय आपणे आना परथी गणतरी छे करी शकी। आ सीधो जवाब याद नहीं राखी शकाय। हाँ आ सीधो याद राखवो होय तमारे याद राखवानुं वाय अर्धुं थाय तो जवाब आर ना छेदमां 2^1/3। आगळ वधीए आर क्यूब प्रपोर्शनल टू क्यू स्क्वेर छे। आर क्यूब प्रपोर्शनल टू क्यू स्क्वेर जेमां आर अंतर छे। हाँ तो बे महत्वनी वात आर क्यूब प्रपोर्शनल टू वाय आर क्यूब प्रपोर्शनल टू क्यू स्क्वेर અને એના પરથી આ બધી વાર્તા કર્યા પછી આ તમે યાદ રાખી શકો છો વી પ્રપોર્શનલ ટુ એક્સ રેસ ટુ માઇનસ 1/2। વેગ જે છે એ એક્સ સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે તો કે વી પ્રપોર્શનલ ટુ એક્સ રેસ ટુ માઇનસ 1/2। તો મિત્રો જુદા જુદા સરસ ઓબ્જેક્ટિવ છે એ મેં તમને આ વિડીયોની અંદર મૂક્યા છે, સરસ રીતે લખી લખીને તૈયારી કરતા રહેજો। ચાલો થેન્ક યુ।